ગુડ મોર્નિંગ બાય ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ પીરિયડમાં ફ્રેન્ડ્સ ફ્રોમ ધ સ્કાય યુનિટ 9 આકાશમાંથી આવેલો મિત્ર એનું પ્રી ટાસ્ક અને રીડનો ફર્સ્ટ પેજ છે સેક્શન એ આપણે કમ્પ્લીટ કરેલું. આજે પેજ નંબર 92 ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ દીકરીઓ. તો ધ્યાન આપજો, એક અજાણ્યું પક્ષી રેશમાના ખોળામાં આવીને પડે છે અને સલીમ અલીના પુસ્તક ઇન્ડિયન બર્ડમાંથી તેઓ શોધી કાઢે છે કે આ પક્ષી શોવેલર છે, રાઈટ? હવે આજે આપણે આગળ કરીશું બેટા, બરાબર ધ્યાન આપજો. રેશમાઝ મધર ટ્રાઈડ ટુ પીક ઇટ અપ. રેશમાની મમ્મીએ તેને ઉંચકી લેવાનો પ્રયત્ન કર્યો. બટ ઇટ સડનલી બીટ હર હેન્ડ. પણ એકાએક તેણે તેના મમ્મીના હાથમાં, તેણીના હાથમાં બીટ એટલે બટકું ભર્યું, બટકા ભરવાનો પ્રયત્ન કર્યો. આઉચ સી ક્રાઈડ. એની મમ્મીને થોડી પીડા થઈ એટલે આઉચ એમ તેણી બોલી જાય છે. ધ ડક ફ્લટર્ડ ટુ ધ ફ્લોર. અને બતક છે એ કૂદીને જમીન ઉપર પડ્યો. ઈટ હડલ્ડ ઇન અ કોર્નર ઓફ ધ રૂમ. રૂમના એક ખૂણામાં તે લપાઈ ગયું. હડલ્ડ એટલે એકદમ આમ લપાઈ જવું. એને પણ ડર લાગતો હોય ને માણસથી, એટલે એ દૂર જઈને લપાઈ ગયું. ઓલ થ્રુ ધ ઇવનિંગ રેશમાઈડર મધર ટ્રાઈડ ટુ ફીડ ધ ડક. શું કહે છે? ઓલ થ્રુ ધ ઇવનિંગ, સાંજે રેશમા અને તેની માતા છે એ આ બતકને ખવડાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. ધે પુટ બ્રેડ ક્રમ્સ, નટ્સ, ફ્રૂટ્સ એન્ડ ગ્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ઇટ. તે લોકોએ બ્રેડના કટકા ટુકડાઓ, નટ્સ ફ્રૂટ્સ બીવાળા ફળો અને ગ્રેઇન્સ એટલે અનાજ તેની સામે મૂક્યા. બટ ઈ ડીડ નોટ ટચ એની ઓફ ધેમ. પણ એમાંના એકેય તેને સ્પર્શ પણ કર્યો નહીં, બતકે કશું જ ખાધું નહીં. મમ્મી લેટ ગીવ હિમ સમ રાઈસ એન્ડ મિલ્ક. ચાલો મમ્મી આપણે એને ચોખા અને દૂધ આપીએ, સજેસ્ટેડ રેશમા. રેશમાએ આવું સૂચન કર્યું. હર મધર મિક્સ્ડ બોઇલ્ડ રાઈસ, મિલ્ક એન્ડ સુગર. તેણીની મમ્મીએ બાફેલા ચોખા, દૂધ અને ખાંડ છે મિક્સ કરીને ખીર બનાવી આપી. સી ફેડ ધ બર્ડ વિથ એન ઇન્ક ફિલર. તેણીએ આ પંખીને ઇન્ક ફિલર એટલે સહી ભરવાની જે ફિલર એટલે કે ટૂટી આવે ને, નળી આવે ને, એનાથી એને આ પક્ષીને ખવડાવ્યું. ફીડ, FEED, ફીડ એટલે ખવડાવવું અને FED, ફેડ એટલે ખવડાવ્યું. ફીડનું ભૂતકાળ છે ફેડ. ધ શોવેલર લાઈક ડેટ. આ શોવેલરને તે ભાવી, ખીર ભાવી. હિઝ આઈઝ બ્રાઇટન્ડ. તેની આંખો ચમકી ગઈ. એન્ડ હી સ્ટાર્ટેડ ફ્લટરિંગ હિઝ વિંગ્સ. અને તેણે પાંખો ફફડાવવાનું ચાલુ કર્યું. બટ ઈ કુડ નોટ ફ્લાય. પણ તે ઉડી શકતું નહોતું. એ વધારે પડતું થાકેલું હતું, થોડી ઈજા થઈ હતી ઊંચેથી પડ્યું હતું એટલે કે છે તે ઉડી શકતું નહોતું. આઈ નો વોટ ઇઝ નેમ ઇઝ. હું જાણું છું તેનું નામ શું છે. ઇટ ઇઝ મિત્રા, એ ફ્રેન્ડ. તે મિત્ર છે, ફ્રેન્ડ એટલે મિત્ર. અને મિત્ર એનું નામ પાડે છે. રેશમા સેડ, રેશમાએ કહ્યું. ધે ટુક એ બાસ્કેટ એન્ડ પુટ સમ ગ્રાસ ઇન ટુ ઇટ. તેમણે એક ટોપલી લીધી અને થોડુંક ઘાસ છે એ ટોપલીમાં નાખ્યું. ઇટ વોઝ મિત્રાસ બેડ. તે મિત્રાની પથારી હતી. રેશમા કેપ્ટ ધ બાસ્કેટ વિથ હર એન્ડ સ્લેપ્ટ પીસફુલી. રેશમાએ બાસ્કેટ છે પોતાની સાથે લીધી અને શાંતિથી સૂઈ ગઈ. સ્લીપનું ભૂતકાળ સ્લેપ્ટ, પીસફુલી એટલે શાંતિથી. વેન શી વોક અપ, જ્યારે તેણી ઉઠી, સી લુકડ એટ ધ બાસ્કેટ. તેણે ટોપલામાં જોયું. ઇટ વોઝ એમ્પ્ટી, તે ખાલી હતું. રેશમા ક્રાઇડ લાઉડલી. રેશમા મોટેથી બૂમો પાડવા લાગી. મિત્ર, મિત્ર, વેર આર યુ. મિત્ર, મિત્ર, તું ક્યાં છે? હર મમ્મી એન્ડ પાપા સર્ચડ ઇન ધ હાઉસ. તેના મમ્મી અને પપ્પાએ ઘરમાં બધે તપાસ કરી. એન્ડ એટ લાસ્ટ ફાઉન્ડ હિમ નિયર ધ વોટર ટબ ઇન ધ બાથરૂમ. અને છેવટે તેણે બાથરૂમના વોટર ટબમાંથી શોધી કાઢ્યું. એટ અરાઉન્ડ 7:30 ધ ડોરબેલ રેંગ. 7:30 ડોરબેલ વાગી. રેશમા વોઝ ફીડિંગ બ્રેકફાસ્ટ ટુ ધ ડક. રેશમા છે એ આ બતકને સવારનો નાસ્તો કરાવી રહી હતી. મમ્મી ઓપન ધ ડોર. મમ્મીએ બારણું ખોલ્યું. રેશમા વોઝ હેપીલી સરપ્રાઇઝડ ટુ સી એ ગ્રુપ ઓફ ચિલ્ડ્રન ઇન યુનિફોર્મ. રેશમા છે એ આશ્ચર્યચકિત થઈને ખુશ થઈ ગઈ જ્યારે તેણે યુનિફોર્મ પહેરેલા બાળકોના ટોળાને જોયું પોતાના ઘરમાં આવતા. આંટી કેન વી સી ધ બર્ડ. આ રેશમાની મમ્મીને કહે છે બાળકો,
આંટી અમે પક્ષીને જોઈ શકીએ? તે શેઠ તેઓએ કહ્યું, મમ્મી ટુક ધેમ ટુ રેશમાઝ વ્હીલચેર. મમ્મી તેને રેશમાની વ્હીલચેર પાસે લઈ ગયા. ધ ચિલ્ડ્રન ગ્રીટેડ રેશમા વિથ ફ્રેશ સ્માઇલ્સ. બાળકો છે એ રેશમાને એકદમ તાજા હાસ્ય સાથે મળ્યા. ગ્રીટ એટલે મળવું, આનંદથી મળવું. ધે વેર થ્રિલ્ડ ટુ સી ધ બર્ડ ઇન રેશમાઝ લેપ. તેઓ રેશમાના ખોડાને રેશમાના ખોડામાં પક્ષીને જોઈને ઉત્તેજિત થઈ ગયા. હી ઇઝ મિત્ર, તે મિત્ર છે. રેશમા ઇન્ટ્રોડ્યુસ્ડ ધ ન્યૂ ફ્રેન્ડ. રેશમાએ નવા મિત્રનો પરિચય કરાવ્યો. હાવ લવલી, કેવો સુંદર, ધે સેડ, તેમણે કહ્યું. ધે હેલ્પડ રેશમા ટુ હોલ્ડ ધ બર્ડ. તેમણે રેશમાને મદદ કરી પંખીને પકડી રાખવા માટે. વાઇલ રેશમા ફેડ હિમ વિથ એન ઇંક ફિલર. જ્યારે રેશમા છે એ ઇંક ફિલરથી એને ખવડાવી રહી હતી. ધે હેડ ટુ લીવ સૂન ટુ કેચ ધ સ્કૂલ બસ. તેઓને સ્કૂલ બસ પકડવા માટે તરત જ જવું પડે એમ હતું. સૂન એટલે તરત જ. વી વિલ બી બેક ઇન ધ આફ્ટરનૂન રેશમા. રેશમા, અમે બપોર પછી પાછા ચોક્કસ આવીશું. ઓ શ્યોર, અરે ચોક્કસ. ડુ કમ, ચોક્કસ આવજે. વી શેલ પ્લે વિથ મિત્ર, હી ઇઝ સો લવિંગ. આપણે મિત્ર સાથે એમ કે અમે રમીશું, તે ખૂબ પ્રેમાળ છે, સેડ બંસી. બંસીએ કહ્યું. વી વિલ મેક હિમ સ્ટ્રોંગ, સેડ કનુ. કનુએ શું કહ્યું? કે અમે તેને મજબૂત, આપણે તેને મજબૂત બનાવી દઈશું. તે થોડું બીમાર જેવું છે ને, ઉપરથી પડ્યું છે ને, આપણે એને મજબૂત બનાવી દઈશું. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેક ન્યૂ ફ્રેન્ડ્સ ફોર મિત્ર બીકોઝ હી ઇઝ લેમ, સેડ અનિતા. અનિતાએ કહ્યું, ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેક ન્યૂ ફ્રેન્ડ્સ, નવા મિત્રો બનાવવા અઘરું છે. ફોર મિત્ર, મિત્ર માટે નવા મિત્રો બનાવવા અઘરું છે. બીકોઝ હી ઇઝ લેમ, કારણ કે તે લંગડાઈ છે. એલે એમી, લેમ એટલે લંગડાવું. થોડી એને ઈજા થઈ છે એટલે સરખું ચાલી ઉડી શકતું નથી. આફ્ટર ધીઝ ઇન્સિડન્ટ ધ નેબરિંગ ચિલ્ડ્રન બીકેમ વેરી ફ્રેન્ડલી વિથ રેશમા. સાંભળો દીકરીઓ, આ બનાવ બન્યા પછી પડોશના બાળકો છે એ રેશમા સાથે ખૂબ મિત્રતાથી રહેવા લાગ્યા. ધે કુડ રિયલાઇઝ ધેટ. તેઓને હવે સમજાયું કે રેશમા મસ્ટ હેવ ફેલ્ટ બેડ. રેશમાને ખૂબ ખરાબ લાગતું જ હશે. બીકોઝ ધે ડીડ નોટ પ્લે વિથ રેશમા. કારણ કે તેઓ ક્યારેય રેશમા સાથે રમતા નથી, બરાબર, ક્યારેય રમ્યા નહોતા. રેશમા છે એ બિચારી સ્પાસ્ટિક હતી, હાથે પગે અપંગ હતી, એના હાથ પગ ઉપર કંટ્રોલ નહોતો. તો ક્યારેય પણ બાળકોનું ધ્યાન રેશમા ઉપર જતું નહોતું કે એની સાથે બે મિનિટ ઊભા રહીને વાતો કરે, બોલે, એને મદદ કરે, એવું કશું જ ક્યારેય થતું નહોતું. પણ આ પક્ષી આવ્યું તો બાળકો છે એ રેશમાને મળવા લાગ્યા. અને પછી બાળકોને સમજાયું કે એને પણ ખૂબ મન થતું હોય, આપણા જેવડી જ છે, અમારા જેવડી જ છે, પણ એ જન્મથી અપંગ છે એટલે અમારે એની પાસે મળવા અને બેસવા જવું જોઈએ, એને વ્હીલચેરમાં બેઠા બેઠા રમાડવી જોઈએ, એવો બાળકોને અહેસાસ થયો. નેક્સ્ટ ડે ધ ચિલ્ડ્રન કેમ ઇન ધ ઇવનિંગ. પછીના દિવસે બાળકો સાંજે આવ્યા. અંજુ હેડ અ થિક બુક વિથ હર. અંજુના હાથમાં એક મોટું જાડું પુસ્તક હતું. શી વી કેન રીડ ઓલ એબાઉટ ડક્સ ઇન ધીસ બુક. જુઓ, આપણે આ બુકમાં બતક વિશે બધું સમજી શકીએ છીએ. વી વોન્ટ ટુ મેક મિત્ર વેરી સ્ટ્રોંગ. આપણે મિત્રને ખૂબ મજબૂત બનાવી શકીશું. હી શુડ બી એબલ ટુ ફ્લાય. તે ઉડવા માટે શક્તિમાન બનવો જોઈએ. મિત્ર મસ્ટ હેવ કમ હિયર ફ્રોમ 100 કિલોમીટર્સ. રેશમા છે, રેશમાએ કહ્યું, મિત્ર છે એ હજારો કિલોમીટરથી આપણી પાસે આવ્યો છે. નોટ 100, thousands, કરેક્ટેડ અંજુ. અંજુએ કહ્યું, હજારો નહીં, સેંકડો. કેમ એવું કહે છે બેટા? એ દૂર દૂર રશિયાના ઉચ્ચ પર્વતીય પ્રદેશમાં રહેતું પંખી છે. અને એમ કે દૂર દૂરથી, સેંકડો કિલોમીટર દૂરથી આપણા દેશમાં ત્યાંની હાડકા ગાળી નાખી એવી ઠંડીથી બચવા માટે ત્યાંના શિયાળામાં આપણા પક્ષીઓ આપણા દેશ ભારતમાં આવી જાય છે. અને આપણા શિયાળામાં તો ઓછી ઠંડી હોય એટલે આપણા શિયાળામાં એ એડજસ્ટ થઈને રહી શકે છે, ત્યાંના શિયાળામાં રહી નથી શકતા. એટલે હજારો વર્ષથી
ભારત જેવા ગરમ પ્રદેશમાં એ પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવે છે. એન્ડ હી મસ્ટ ફ્લાય બેક થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર્સ ટુ હિઝ હોમ અગેન. હજારો કિલોમીટરથી આવે છે અને હજારો કિલોમીટર સુધી એને ઉડીને પાછા જવું પડે છે. યસ, વી વિલ મેક હિમ વેરી સ્ટ્રોંગ. હા, આપણે તેને મજબૂત બનાવી દઈશું. રેસમાં વોઝ ડિલાઇટેડ, રેસમાં એકદમ આનંદિત થઈ ગઈ. ફોર ધ નેક્સ્ટ 10 ડેઝ, પછીના 10 દિવસ, મિત્ર વોઝ ટ્રીટેડ લાઇક એ રોયલ ગેસ્ટ. મિત્રને એટલે કે શોવેલરને બધાય રજવાડી મહેમાન હોય એવી રીતે એની સારવાર કરવા લાગ્યા. એવરી વન બ્રોટ સમથિંગ ફોર હિમ, દરેક વ્યક્તિ કાંઈક એના માટે લઈ આવવા લાગ્યા. ધ બુક વોઝ ધેર કિચન ગાઈડ ફોર મિત્ર. અને આ જે બુક હતી જે અંજુ લઈ આવી હતી એમના માટે જાણે રસોડાનું માર્ગદર્શક હતું. ધે ઓલ કેરેસ્ડ એન્ડ પ્લેડ વિથ હિમ, તેઓ બધા એને પંપાડતા. કેરેસ એટલે પંપાડવું, અને તેની સાથે રમતા બતક સાથે. મમ્મી હેડ નેવર સીન રેશમા સો હેપી એન્ડ હોપફુલ. મમ્મીએ રેશમાને કદી આવી ખુશ અને આશાવાદી જોઈ નહોતી. ફાઇનલી ધ ડે ઓફ ડિપાર્ચર ફોર ધેર ડિયરેસ્ટ ફ્રેન્ડ અરાઇવડ. છેવટે તેમના વહાલા મિત્રને આ વિદાય થવાનો સમય આવી ગયો. ડિપાર્ચર એટલે વિદાય થવાનો સમય આવી ગયો. રેશમાસ ફાધર ટુક ઓલ ધ ચિલ્ડ્રન એન્ડ ધ ડક ટુ એ નિયર બાય લેક. રેશમાના પિતા છે આ બધા બાળકોને અને બતકને નજીકના તળાવમાં લઈ ગયા. ધ ચિલ્ડ્રન લિફ્ટેડ મિત્ર ફ્રોમ રેશમાસ લેપ. બાળકોએ મિત્રને રેશમાના ખોળામાંથી ઉંચકી લીધું. લિફ્ટ એટલે ઉંચકી લીધું. એન્ડ જેન્ટલી પુટ હિમ, અને તેને કોમળતાથી મૂકી દીધું. ઇન ધ વોટર, પાણીમાં. ઇટ સ્લોલી સ્ટાર્ટેડ સ્વિમિંગ, ધીમે ધીમે એણે તરવાનું ચાલુ કર્યું. ઇટ સોવેલ્ડ ધ વોટર વિથ હિઝ બ્રોડ બીક, પોતાની પોળી ચાંચથી તેને પાણી પીવાનું ચાલુ કર્યું. ચિલ્ડ્રન વેર હેપી ટુ સી ધ હેપીનેસ ઓફ ધેર ફ્રેન્ડ્સ. બાળકો છે એ તેઓના મિત્ર એટલે પક્ષીઓની ખુશી જોઈને ખૂબ ખુશ થઈ ગયા. સડનલી મિત્ર ડિસઅપિયર્ડ, એકાએક મિત્ર અદૃશ્ય થઈ ગયું. ઓલ સ્ટૂડ વરીડ, બધા ચિંતામાં ઊભા રહી ગયા. લુકડ ફોર હિમ, તેને જોવા લાગ્યા. વિથ વાઇડ આઈઝ, પોળી આંખે આ દ્રશ્ય જોવા લાગ્યા. એન્ડ મિત્ર પપ્ડ અપ ફ્રોમ વોટર વિથ અ સ્મોલ ફિશ ઇન હિઝ બીક. અને મિત્ર છે એ તેની ચાંચમાં નાનકડી માછલી લઈને પાણીમાંથી પપ્ડ અપ કૂદીને બહાર આવ્યું. પાણીની અંદર સાવ જતું રહ્યું માછલી પકડવા માટે અને કૂદીને બહાર આવ્યું. ઈ ઓલ ક્રાઇડ એન્ડ જમ્પડ વિથ જોય, બધા બૂમો પાડવા લાગ્યા નાના બાળકો અને આનંદથી કૂદવા લાગ્યા. હી હેઝ લર્ન્ટ ઇટ અગેન, ફરીવાર તેમણે આ શીખ્યું. ચિલ્ડ્રન સ્ટૂડ ધેર ફોર એ લોંગ ટાઈમ વોચિંગ મિત્ર, અને બાળકો છે એ લાંબો સમય મિત્રને જોતા ઊભા રહ્યા. ધ નેક્સ્ટ ડે, પછીના દિવસે રેશમા વેન્ટ ઇન ટુ ધ બાલ્કની ટુ વોચ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ પાર્ક. પછીના દિવસે રેશમા છે એ બાલ્કનીમાં ગઈ અને પાર્કમાં બાળકોને જોવા લાગી. બટ ધેર વોઝ નો વન, પણ ત્યાં કોઈ નહોતું. સડનલી ધ ડોર બેલ રેંગ, એકાએક બારણાની ઘંટડી વાગી. એન્ડ ઓલ ધ ચિલ્ડ્રન માર્ચડ ઇન ટુ ધ રૂમ, અને બધા જ બાળકો રૂમમાં પ્રવેશ્યા. આંટી પ્લીઝ સેન્ડ રેશમા ટુ પ્લે વિથ અસ ઇન ધ પાર્ક, ધે સેડ. જો દીકરીઓ, આવા ઇન્સિડન્ટ બનાવ પછી બાળકોના હૃદયમાં જે પરિવર્તન આવ્યું, રેશમાની હૃદયની પીડા અને દુઃખ જે લોકો સમજવા લાગ્યા અને રેશમાની અપંગતા માટે કરુણા વરસાવવા લાગ્યા, એ જે બાળકોનું હૃદય પરિવર્તન અને નાની ઉંમરમાં જે સમજણ શક્તિ ડેવલપ થઈ એ આપણને આ યુનિટ દ્વારા શીખવાડવા માગે છે. દીકરીઓ, બાળકોએ આવીને શું કહ્યું? આંટી, મહેરબાની કરીને બગીચામાં રમવા, અમારી સાથે રમવા માટે રેશમાને મોકલો. વી શેલ ટેક હર એન્ડ બ્રિંગ હર બેક સેફલી ઇન હર વ્હીલચેર. અમે તેણીને લઈ જઈશું અને વ્હીલચેરમાં જ સલામતીપૂર્વક તેણીને બેક એટલે પાછી લાવીશું. વિથ ધ હેલ્પ ઓફ ફ્રેન્ડલી હેન્ડ્સ, રેશમા વોઝ ટેકન ડાઉન ધ સ્ટેર્સ ટુ ધ પાર્ક. કેટલું સુંદર મજાનું વાક્ય છે દીકરીઓ. વિથ ધ હેલ્પ ઓફ ફ્રેન્ડલી હેન્ડ્સ, મિત્રતા ભર્યા હાથોની મદદથી રેશમાને બગીચામાં પગથિયા ઉતરીને લઈ જવાઈ. વોશ ટેકન ડાઉન એટલે નીચે લઈ જવાઈ. આ પેસિવ વોઇસનું વાક્ય છે.
ભૂતકાળમાં ટુ બીનું રૂપ રેશમાં એક વચન છે એટલે વોઝ, અને ટેકન ડાઉન ટેકનું ત્રીજું રૂપ. હંમેશા પેસિવ વોઇસમાં પીપીટી પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે, પેસિવ વોઇસ છે. બાય ધ ચિલ્ડ્રન યો અધ્યાર છે, લખેલું નથી, બરાબર છે. એટલે એને રેશમાની મિત્રતા ભર્યા હાથો વડે એ મદદથી રેશમાને બગીચામાં પગથિયા ઉતારીને વ્હીલચેરમાં જ નીચે લઈ જવાય. ફ્રોમ ધ બાલ્કની, બાલ્કનીમાંથી મમ્મી લુકડ એટ ધ બ્રોડ સ્માઇલ, મમ્મી ખૂબ હાસ્ય સાથે જોવા લાગી. હર ડોટર્સ ફેસ, તેના દીકરીના ચહેરાને, બ્રાઇટન્ડ બાય ધ સેટિંગ સન, આથમતા સૂર્યમાં ચમકી રહેલા તેના દીકરીના ચહેરાને મમ્મી પહોળા હાસ્યથી જોવા લાગી. માતા પણ ખુશ થઈ ગઈ, એની દીકરીને રમાડવાવાળું કોઈ જ નહોતું, અને આજે એની દીકરીને શોવેલરને કારણે મિત્રો મળી ગયા એ જોઈને માતા પણ એમ કે ખુશ થઈ ગઈ. રેશમા નેવર હેડ આ રીઝન ટુ ફીલ લોનલી અગેઇન. ફરી વખત રેશમાને રીઝન એટલે કારણ, નેવર એટલે નહોતું, ટુ ફીલ લોનલી અગેઇન, ફરી વખત એકલતા અનુભવવાનું કારણ હવે રેશમાને કદી હતું નહીં. હવે બતકને કારણે બધા એના મિત્રો થઈ ગયા, અને મિત્રોને પણ બતકને લીધે રેશમા પાસે આવતા થયા, બતકને રમાડવા માટે શોવેલરને, અને એ રીતે રેશમા સાથે મિત્રતા ડેવલપ થઈ. અને પછી એ લોકોને અહેસાસ થયો કે રેશમા તો અપંગ છે, આખો દિવસ વ્હીલચેરમાં હોય છે, પણ આપણી સાથે એને પણ બગીચામાં લઈ જવી જોઈએ, એ વ્હીલચેરમાં બેઠી બેઠી આપણને જુએ, આનંદ કરે, આપણી સાથે રમે, રાઈટ. તો જીવનમાં આવા નાના મોટા બનાવ કે પ્રસંગ બને છે દીકરીઓ, અને નાના મોટા વ્યક્તિઓનું હૃદય પરિવર્તન થાય છે, બરાબર. કોઈ પણ મિત્ર એની પાસે કંઈ પણ પ્રકારનો અભાવ હોય તો આપણે એની સાથે મિત્રતા કરવી નહીં એવું કદી વિચારવું જોઈએ નહીં, બરાબર. એ મિત્રતા એક મહાન વસ્તુ છે, અને હૃદયનો પવિત્ર ભાવ એકબીજા આપણી બહેનપણીઓ તરફ વહેતો હોય એમાં ઉચ્ચ નીચ ધર્મના, નાના મોટાના કે ગરીબ પૈસાદારના કોઈ ભેદભાવ હોતા નથી. મિત્રતા એટલે મિત્રતા હોય છે. તો આવો સરસ સુંદર ઉચ્ચ કક્ષાનો વિચાર છે બેટા, એ આ યુનિટમાંથી શીખવા મળે છે. અત્યારના તબક્કે હાલના સૂચન પ્રમાણે આ યુનિટ પરીક્ષામાં નથી, બરાબર છે. એનું ગ્રામર બધું આવશે, યુનિટ પરીક્ષામાં નથી, પણ છતાંય તમને શીખવાડવા એટલે માગું છું દીકરીઓ કે આ યુનિટમાંથી જીવનલક્ષી બાબતો છે આપણને ઘણી બધી સમજવા મળે. જો દીકરીઓ તમે પણ આ સાંભળ્યું તો તમે પણ હવે સમજશો કે નિસહાય નિર્દોષ અપંગ વ્યક્તિ તરફ આપણે કરુણા દયા લાગણીનો ભાવ રાખવો જોઈએ. તો એટલા માટે આ યુનિટ છે, એ મને સમજાવવાની તમને લાગણી થઈ અને એટલે મેં સમજાવ્યો છે. ડેફિનેટલી ચોક્કસપણે આના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ પાકા કરજો, ફેરબુકમાં લખજો, અને લખી લખીને રફ નોટમાં લખી લખીને પાકા કરજો, એ તમને બહુ જ કામ આવશે. ઓકે, થેન્ક યુ દીકરીઓ.